વ્યવહારિક ધર્મ ભગવાન સ્થાપે છે, વ્યવહારિક ધર્મના બધા પ્રકારો પુણ્ય આપે છે અને અધ્યાત્મ આપે છે. વ્યવહારિક ધર્મથી શાસન ચાલે છે. અધ્યાત્મ ન હોય એને વ્યવહાર ધર્મ મળે ખરો કે નહીં? શાસ્ત્રમાં એમ કીધું છે કે જે વ્યવહારથી માનસિક દ્રઢતાથી કે હું મારો ભાવ નથી, હું સ્વસ્થ રહી શકતો નથી, પણ વ્યવહારમાં હું કલુષિત નહીં થવા દઉં, હું વ્યવહાર અખંડિત પાડી એને પચખાણ અપાય કે ન અપાય, એને સાધુપણું પણ આપે. જે એમ કહેવા માંગતો હોય કે હું સાધુપણામાં કલંક નહીં લગાડું, હું પૂરેપૂરું પાડીશ, મારા ભાવ નથી પણ તમે કહો છો તમારા આધારે મારે પાડવું છે, તો વ્યવહાર ધર્મ ભાવ વગરનું જે લેવા માંગતો હોય પણ કટ્ટરતાથી મક્કમતાથી જે પાળવા માંગતો હોય એને વ્યવહાર ધર્મ અપાય. તો ભાવ ધર્મ આવે તો વ્યવહાર ધર્મ પાળે કે ન પાળે? ભાવ ધર્મ જેનામાં આવ્યો હોય એ વ્યવહાર ધર્મ પાળે કે ન પાળે? પાળે. ભાવ આવ્યો સાધુપણું મારે લેવું છે, હું સાધુપણું લઉં છું. ચોરીમાં બેઠેલા પૃથ્વી ચંદ્ર ગુણસાગર, એક ચોરીમાં અને એક રાજ સિંહાસન ઉપર બેઠેલા, બંનેને કેવળ જ્ઞાન થાય છે. કેવળ જ્ઞાન થયા પછી દેવતાઓ વેશ આપે છે, પણ ભાવમાં રહેલા ને દેવતાઓ વેશ આપતા નથી. ભાવ હોય અને વ્યવહાર ન હોય એને દેવતાઓ વેશ ન આપે, ભાવની પરાકાષ્ઠાએ પહોંચેલા ને દેવતાઓ વેશ આપે. જે વેશ લેવાની તૈયાર થાય એ ક્યાંક તો ભાવની ભૂમિકાએ પહોંચેલા હોય અને ભાવની પરાકાષ્ઠાએ હોય તો દેવતા વેશ આપે. આપણી વાત આટલી છે કે આપણે ભાવમાં રહેવાનું કે વ્યવહારમાં રહેવાનું? તો કે ભાવ બીજાથી જાણી શકાતો નથી. ભાવની પરાકાષ્ઠા દેવતાઓ જાણે, પણ ભાવ ચાલુ પરિસ્થિતિનો દેવતાઓ પણ જાણી શકે. બહુ મોટા દેવતાઓ હોય, બહુ ઉપયોગ મૂકે તો બધા જ થોડો ઘણો જાણે, પણ ભાવ દેવતાઓએ જાણી શકે. સો તો આપણો ધર્મ ભાવથી કે વ્યવહારથી? અને જેનામાં ભાવ પરાકાષ્ઠાએ પહોંચેલો હોય એ વ્યવહાર પાળે કે ન પાળે? ન પાળે એવા દર્શન કેટલા, ન પાળે એવા દર્શન કેટલા? શું લગભગ નહીં. દેવતાઓ વેશ આપે ખરા અને વેશ લે ખરા અને વેશ પાળે ખરા. ભાવ હોય એ દ્રવ્યમાં આચાર વગરના રહે કેવા અપંગ હોય. પરિસ્થિતિવશ અશક્ય હોય, બાકીના બધામાં ભાવ હોય ત્યાં દ્રવ્ય આવે. યશ નો જય ઘોષ જગત માં ગાજે દશ દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.